नमस्कार खेडूत मित्रों, रमेश भाई पी भराड़िया, गाम रामगढ़, तालुको सायला, जिलो सुरेंद्रनगर। आपणे आगळ बे वीडियो में मौसंबी संतरा आ वस्तु जोई अने आ छे लींबु। आ लींबु मौसंबी अने संतरा आ एक ज प्रजाति कहेवाय बधी, पण एनो उपयोग अलग अलग छे। एटले आपणे एवुं विचारीए कि भाई लींबु वाया तो मौसंबीनी काई जरूर नथी, मौसंबी वावी संतराની કાંઈ જરૂર નથી, સંતરા વાવ્યા જ લીંબુની કાંઈ જરૂર નથી, એવું નથી। બધી વસ્તુ વાવવાની। અને આ લીંબુ છે એ જો કે આમ જંગલ મોડેલમાં નહીં વાવવાના, કારણ મારે તો વવાઈ ગયા છે, પણ વાવવાના નહીં એનું કારણ છે, વાવવાના ખરા પણ જંગલ મોડેલમાં નહીં વાવવાના, એ અલગથી વાવવાના, કારણ કે આ કાંટાવાળી વસ્તુ છે। એટલે કાંટાવાળી જે વસ્તુ રહી ને આપણે બીજા ફળ લેવામાં આપણે થોડીક બધી રીતની ધ્યાન રાખવું પડે છે। એટલે વાવવાના પણ અલગ રીતે વાવવાના આવે, જંગલ મોડલની અંદર લીંબુનું વાવેતર બને ત્યાં સુધી ન કરવું, કારણ કે માની લો કે આ બાજુમાં કેળ છે, એને કેળા લેવા જઈએ તો આપણે એને આ બધા આ તો નાના છોડ છે, મોટા થાય એટલે પછી થોડાક કાંટાને આવું બધું વધી જાય, એટલે એ પણ આપણે થોડું બધું ધ્યાન રાખવું પડે છે। એટલે આ લીંબુનું વાવેતર કરવું હોય તો આપણે અલગથી થોડુંક કરવું, બાકી કરવું 100% નહીં વાવવાનું એવું નહીં। મેં બધી વસ્તુ 20-20 વાવી છે, લીંબુ 20 છે મેં વાવેલા, એટલે આ બધી વસ્તુ આપણે વાવવાની છે, પણ થોડા થોડા પ્રમાણમાં વાવવાની છે। આ 20 લીંબુ વાવ્યા છે, 20 મોસંબી વાવી છે, 20 સંતરા વાવ્યા છે, બધું અલગ અલગ 20-20 વસ્તુ વાવ્યું છે, પણ આ એક વસ્તુ એવી જગ્યા પસંદ કરવાની જ્યાં આપણને તકલીફ ન પડે, બીજા ફળ લેવામાં તકલીફ ન પડે, એટલા માટે આપણે આને અલગથી અથવા ફરતો રાઉન્ડ કરવી એમાં વાવી દેવાની, અથવા અલગથી ને તાના 2-3-4 ચાસ બનાવી નાખવાના, કે જેથી કરીને આપણે બીજી તકલીફ બીજા ફળ લેવામાં તકલીફ ન વેઠવી પડે। એટલે આનું પણ વાવેતર કરવાનું, પણ અલગ રીતે કરવાનું। એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં જો, કે મારે નવું તો આટલા બધું અનુભવીને આવું, થોડુંક આ લીંબુ તો મારે ભૂલ જે થોડીક ભૂલ નથી આમ ખરેખર, પણ એક થોડીક આમ ગણો તો ખ્યાલ બારું, આ લીંબુનું વાવેતર જે આ જંગલ મોડેલમાં થઈ ગયું એ થોડુંક વધારે પડતું આમ થોડુંક સમજ્યા વિનાનું થઈ ગયું, એવું કહેવું હોય કહી શકાય, પણ હવે પછી જેને ઊભું કરવું હોય એને લીંબુ વાવવા હોય તો અલગથી વાવવાના, ભેગા નહીં વાવવાના, કારણ કે આ કાંટાળી વસ્તુ છે। એટલે મારે આ એક થોડુંક આમ વિચાર્યા વિના થઈ ગયું છે, પણ આવું કોઈ વિચાર્યા વિના લીંબુ ભેગા ન વાવવા, વાવવા 100%, અને આપણે બધી વસ્તુ આપણી વાડીમાં જ હોવી પડે, બીજી ક્યાંય હોવી ન પડે, કારણ કે આપણે તો ખેડૂત છીએ, આપણે તો ભાવમાંથી ભાલા કાઢીએ એમ છીએ, તો આપણે શું કામ આ બધી વસ્તુ બીજી માર્કેટમાંથી આવી પડે ભાઈ, આપણી વાડીથી જ આપણે ખાવા પૂરતું છે, લે પકવવાનું બીજું બાકી વેચવાની વાત સાઈડમાં રહી, કારણ કે આપણા ખાવા પૂરતું આપણી વાડીમાં હોવું પડે। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।